શિક્ષણ વિદ્યાર્થી મિત્રો હું હંસા દરજી શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુથી આપ સભીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 ની અંદર વિષય છે આસપાસ અને આસપાસની અંદર પાઠ છે પહેલો પૂનમે શું જોયું એનો ભાગ આજે જોવાનો છે 3 જેમાં પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે વૃક્ષની નીચે થોડા સમય પસાર કરો વૃક્ષની નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે દેખાય તેના નામ લખો તો આપણે ઘણી વખત ગામડાની અંદર જોતા છે વૃક્ષની નીચે ઘણા બધા પંખીઓ પ્રાણીઓ બધા બેઠેલા છે કેટલાક વૃક્ષની ઉપર બેઠેલા છે ત્યાં જઈને બધા ગામના ચોરે જે કહેવાય છે એ બધા બેસતા હોય છે તે રીતે આપણે જોવાનું છે કે કયા કયા પ્રાણી છે તો થડ ઉપર કયા કયા હોય તો થડ ઉપર ફિસકોલી કીડી વૃક્ષનું જે થડ હોય છે આ ભાગ હોય છે એના પર કયા હોય છે તો થડ ઉપર ખિસકોલી કીડી મકોડા વગેરે હોય છે જમીન ઉપર તો જમીન ઉપર જે રહેતા હોય છે એના નામ તમે કોઈ પણ લખી શકો છો કૂતરો ગધેડું ઘોડો જમીન ઉપર નામ કોઈ પણ લખી શકાય ડાળી ઉપર તો ઝાડની જે ડાળી હોય છે એના પર શું હોય શકે છે તો ખિસકોલી કરુળીઓ કાચિંડો મધમાખી કોઈ પણ તમે લખી શકો એ જ રીતે પાંદડા ઉપર તો પાંદડા ઉપર શું હોય છે તો પાંદડા પર ઈયળ કીડી કાચિંડો વૃક્ષની આજુબાજુમાં તો વૃક્ષની આજુબાજુમાં શું હોય છે તો ગાય બકરી ઘોડો કે ગધેડું કોઈ પણ પ્રાણી તમે વૃક્ષની આજુબાજુમાં ફરતા હોય છે એ પણ લખી શકો એમાં કૂતરો જે તમે લખવા હોય એ લખી શકો છો જે ફરતા હોય અન્ય સ્થળોએ જોયેલા કે અન્ય સ્થળોએ કયા હોય છે તો જંગલની અંદર આપણે જોતા હોય છે તો સિંહ હરણ હાથી આ અન્ય સ્થળોએ કે પ્રાણી જે હોય છે પ્રાણી સંગ્રહાલય જે હોય છે એની અંદર પણ હોય છે તો આ રીતે આપણે આનો અભ્યાસ કર્યો આગળ હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે લખો નાનાથી મોટા તરફ આપણે લખવાના છે તો આપણે જે પ્રાણીઓ કે પક્ષીઓ જોયેલા છે તેમને આપણે લખવાના છે તો સૌથી નાનું કોણ હોય છે કીડી એનાથી થોડા મોટા મચ્છર અને પછી મકોડા આ નાનું પછી એનાથી મોટું અને એનાથી મોટા મકોડા પછી મધમાખી કરોળીઓ ચકલી બિલાડી ચકલી કરતાં બિલાડી મોટી એના કરતાં મોટો કૂતરો કૂતરા પછી ગાય એ જ રીતે આપણે લખવું હોય તો બીજા પ્રાણી આપણે લખી શકીએ છીએ સૌથી મોટો હાથી હોય છે તો એ રીતે આપણે નાના કદથી મોટા કદ તરફ જઈએ છીએ તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે હવે પાના નંબરની અંદર ફોન પેજ આપેલું છે આપણે પાઠ્યપુસ્તકની અંદર બતાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 10 પર કોયડાની રમત આની અંદર કોયડાની રમતમાં ફન પેજ 1 એટલે કે પાના નંબર પાછળ છે 169 એના પર કેટલાક ચિત્રો આપેલા છે 169માં આપેલ ચિત્રને કાપો વિવિધ ટુકડાઓ ભેગા કરી ફરીથી ચિત્ર બનાવો ફન પેજ 1ના ચિત્રને કાપો તેને કાર્ડબોર્ડ પર ચોંટાડો આ કાર્ડબોર્ડને અસમાન ટુકડાઓમાં કાપો આ ટુકડાઓ તમારા મિત્રોને આપો તેઓ બધા ટુકડા સાથે ગોઠવીને પ્રાણીઓને ઓળખવાની પ્રવૃત્તિ કરશે તો ફન પેજની મદદ વડે ચિત્ર ચીપકાવો તો પાના નંબર 169 પર અત્યારે હું તમને બતાવું છું મારી આસપાસ જે હાલનું આ પાઠ્યપુસ્તક છે એની અંદર પાછળ આપેલું છે 169 પર ફન પેજ એમાંથી આ જે શેપ છે એ બધા કટિંગ કરવાના છે અને કટિંગ કરી અને પછી આ પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલું છે એ રીતે આગળ તમારે પેજ આ ટુકડા કટિંગ કરી અને ચોંટાડવાના છે તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની રહેશે અત્યારે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તમે કયા કયા પ્રાણીઓ જોયા છે આપણે જોયેલા પ્રાણીઓના નામ લખવાના છે તો ગાય ભેંસ બળદ બકરી ઘોડો
કૂતરો આપણે જે જોયા હોય પ્રાણીના નામ લખવાના છે કયા કયા પ્રાણીઓ સરકે છે જે પેટ વડે સરકે છે તો એમાં સાપ અજગર ઈયળ અળસિયું કાનખજૂરો ને પેટ વડે સરકે છે એ આપણે લખ્યું આકાશમાં ઉડનારા પ્રાણીઓ કયા કયા છે તો આકાશમાં કોણ ઉડે છે તો ગાય જેને પંખી પણ કહી શકીએ છીએ પણ પાઠ્યપુસ્તકની અંદર પ્રાણીઓ બતાવતા હોય છે આમ પંખીઓ પણ કે પક્ષીઓ પણ લખાય તો ગાય આકાશમાં ઉડનારા તો ચકલી કાગળ પોપટ સમડી બધા ઉડે છે જમીન પર રહેનારા તો ઘોડો ઊંટ હાથી હરણ સિંહ આ બધા જમીન પર રહે છે રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળતા પ્રાણીઓ કયા તો રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળે છે ઘુવડ ચામાચીડિયું વગેરે ખોરાક શોધવા નીકળે છે તો અત્યારે કેટલાક પ્રશ્નો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો છાજલી બકુલમાં રહેનારા પ્રાણીઓ કયા કયા છે તો છાજલી બકુલમાં લકડતો લાંબી પૂંછડી વાળા પ્રાણી દેડકો સસલું કાંગારું ચાલે છે લાંબી પૂંછડી વાળા પ્રાણીઓ કયા છે તો લાંબી પૂંછડી કોણ હોય છે ગાય વાંદરો ઘોડો ભેંસ અને મોરના પણ પંખીની અંદર લાંબા પીંછા હોય છે લાંબા પૂંછડા વાળા પીંછા ખાલી જગ્યાઓ પૂરો તો હાથી ખાલી જગ્યા વાળી પાણી પીવે તો હાથી સુંડ વડે પાણી પીવે છે ઝાડ ઉપર ઊંધું લટકનારું પ્રાણી તો ચામાચીડું તમે જોયેલું સૌથી વજનદાર પ્રાણી કયું છે તો સૌથી વજનદાર અને કદાવર પ્રાણી કોણ હોય છે તો હાથી તો આપણે લખીશું હાથી વૃક્ષના છાયડામાં પ્રાણીઓ આરામ કરે છે તો વૃક્ષના છાયડામાં પ્રાણીઓ આરામ કરે છે રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયો છે તો રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કોણ છે તો રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે કેમ કે ઊંટના પગની અંદર ગાદી હોય છે અને રણમાં ખૂબ જ રેત હોય છે તો એ ગાદીના કારણે એ રેત સરળતાથી એ ચાલી શકે છે તો રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે હવે જોઈશું જોડકા તો દેડકો તો દેડકો શું કરે છે તો કૂદકા મારે છે તો દેડકાને અહીંયા જોઈશું કીડી તો કીડી શામાં રહે છે દરમાં અજગર તો અજગર સરકીને ચાલે છે કરોળિયો તો કરોળિયો ઝાડો ગૂંથે છે એ બનાવે છે અને કાચી લોથું ડાળી પર રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આનો અભ્યાસ કર્યો અને આ પણ તમારી અમારી આસપાસ જે કે આપણી આસપાસની નોટ છે પર્યાવરણની એની અંદર તમારે પ્રશ્નો અને જોડકાને લખવાનો છે અને આપણો અભ્યાસ કરવાનો છે નમસ્કાર.